એચબીએન ન્યૂઝના રિપોર્ટર પ્રદીપ પરમારે જન્મદિનને સેવાદિન તરીકે ઉજવ્યો. યુવા ભીમ યોદ્ધા યુગ ગ્રુપ, સેવા યજ્ઞ ફાઉન્ડેશન બનાસકાંઠા અને ગ્રામ પંચાયતના સહયોગથી અનુસૂચિત જાતિના અંતિમ ધામમાં વિનામૂલ્યે વૃક્ષોનું વિતરણ કરાયું. બનાસકાંઠામાં કાર્યરત વિવિધ સંસ્થાઓ દ્વારા સમાજ સેવાના કાર્યો દ્વારા ધરી વંચિત લોકોને જરૂરિયાતો પૂરી કરાય છે. તે અનુસાર વડગામ તાલુકાના ફતેગઢ ગામના એચબીએન ન્યૂઝના પત્રકાર પ્રદીપ પરમારે જન્મદિનને સેવાદિન તરીકે ઉજવવા સેવા યજ્ઞ ફાઉન્ડેશન ગ્રુપ અને ફતેગઢ ગ્રામ પંચાયતના તથા યુવા ભીમ યોદ્ધા ગ્રુપના સહયોગથી 250થી વધુ વૃક્ષોનું વિતરણ તથા વૃક્ષારોપણ કર્યું હતું. ફતેગઢ ગામના યુવાન પત્રકાર પ્રદીપ પરમાર યુવાનોના પારદર્શક અને સેવા યજ્ઞ ફાઉન્ડેશન ટ્રસ્ટના ચેરમેન અને સેવાભાવી વકીલ શ્રી પ્રકાશભાઈ ધારવાના સહયોગથી પોતાના જન્મદિનની સેવાદિન તરીકે મનાવવા ફતેગઢ ગામના અનુસૂચિત જાતિના અંતિમ ધામમાં 250થી વધુ વૃક્ષોનું વાવણી કરી જતન કરવાની નેમ લીધી હતી. પ્રસંગે ફતેગઢ ગામના નાનજીભાઈ પરમાર, વીરાભાઈ ચૌહાણ, પોપટભાઈ પરમાર, જગદીશભાઈ પરમાર, કાંતિભાઈ સોલંકી, ભેમાભાઈ પરમાર, યોગેશભાઈ, ચિરાગભાઈ, અનિલભાઈ અને ચિંતનભાઈ જેવા વડીલો અને યુવાનો અને પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા. રિપોર્ટર પ્રદીપ પરમાર, છાપી. ફતેગઢ ગ્રામ પંચાયત ભીમ યોદ્ધા અને સેવાયજ્ઞ ફાઉન્ડેશન આ ત્રણેય મળી અને પરમાર પ્રદીપ કુમારના જન્મદિને સ્મશાનની અંદર 250 ઝાડનું વૃક્ષારોપણ કરેલ છે અને તે એક સેવાયજ્ઞના અને ભીમ યોદ્ધાના સહકારથી આ કાર્ય કરવામાં આજે અમે કટિબદ્ધ થયા છીએ અને બધાના સહકારથી કરીએ છીએ. આજના દિવસે અમારા મિત્ર પ્રદીપભાઈ પરમાર ગામ ફતેગઢનો જન્મદિવસ હતો અને એમણે એક એવો વિચાર મૂક્યો કે મારો જન્મદિવસ મારે વૃક્ષારોપણ કરીને ઉજવવો છે. એટલે ભીમ યોદ્ધા ગ્રુપ ફતેગઢ ગ્રામ પંચાયત અને હું સેવાયજ્ઞ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે આ કંઈક કાર્ય આવું કરીએ તો અહીંના સ્મશાનની અંદર પ્રદીપભાઈના જન્મદિવસ નિમિત્તે એક મેસેજ જાય અને ગુજરાતની અંદર ગ્રીનરી ફેલાય અને ઓક્સિજન વધે અને આપણા બાળકો આપણું ભવિષ્ય તંદુરસ્ત રહે એ માટે આશરે 250 જેટલા વૃક્ષો નર્સરીમાંથી સરકાર દ્વારા અમને ફ્રીમાં મળેલ છે અને એ વૃક્ષોના વાવેતરનું આજે મેં કામ કર્યું હતું. આજે રોપાઓ લાવી અને આજે એની શરૂઆત કરી છે. આજે કાલે 2-3 દિવસમાં બધા રોપાનું વાવેતર થઈ જશે અને પ્રદીપભાઈનો આ વિચાર અમને ખૂબ ગમે છે કે જન્મદિવસને એક સેવા દિવસ તરીકે ઉજવી અને સેવાયજ્ઞ ફાઉન્ડેશન, ભીમ યોદ્ધા ગ્રુપ અને ગ્રામ પંચાયતના સેવકીય કાર્યકરીઓ બદલ અમે બધા સાથે મળીને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ અને આગળ પણ આવી રીતે આવા સેવાના માધ્યમથી જન્મદિવસ ઉજવતા રહે એ અપીલા છીએ.